નમસ્કાર મિત્રો, આજે સૌથી મોટા તમામ મિત્રો માટે સમાચાર. આજે 14 મોટા સમાચાર તમામ મિત્રો માટે ખૂબ અગત્યના રહેવાના છે. ખેડૂતોનો ખજાનો ખુલી ગયો, હવે ખેડૂતોને વીજળી માફ, મોટી જાહેરાત. એરટેલ, જીઓ, વોડાફોન, હવે રિચાર્જ પ્લાન મોંઘા થયા, મોટો ઝટકો. ખેડૂતોને પીએમ કિસાનમાં નામ રદ, મોટો ઝટકો. ઘરનું ઘર બનાવવા આવાસ યોજના, મોદીજીની મોટી જાહેરાત. ગરીબોને 10,000 રૂપિયાની ભેટ, શૌચાલય બનાવવા માટે 12,000 રૂપિયાની સહાય. આજે અતિ ભારે વરસાદ, 104% વરસાદ પડશે. નમો લક્ષ્મી નમો સરસ્વતી યોજનાના ફોર્મ શરૂ, સુકન્યા સમૃદ્ધિ યોજના નવી જાહેરાત વગેરે તમામ સમાચાર આજના વિડીયોમાં જાણીશું. તો મિત્રો, સૌથી પહેલાં તમામ મિત્રોને જણાવી દઈએ કે હવે જીઓ, એરટેલ, વોડાફોન પોતાના પ્લાન વધારવા જઈ રહ્યા છે. હવે તમારે રિચાર્જ કરાવવું મોંઘું પડાવવાનું છે. જીઓ, એરટેલ અને વોડાફોન ત્રણેય ટેલિકોમ કંપનીઓ તેમાં રિચાર્જ પ્લાનની કિંમતમાં વધારો કરી દીધો છે. આ ત્રણેય કંપનીઓએ રિચાર્જ પ્લાનમાં 21%થી લઈને 27% સુધીનો વધારો કર્યો છે. જીઓની વાત કરીએ તો જીઓનો જે 666 રૂપિયાનો 84 દિવસનો પ્લાન હતો, એ પ્લાન હવે 799 રૂપિયાનો થઈ જશે. ત્યારે વોડાફોન અને એરટેલનો જે 719 રૂપિયાનો 84 દિવસનો પ્લાન હતો, એ પ્લાન વધીને હવે 860 રૂપિયા થઈ જવાનો છે. આ નવા રિચાર્જ પ્લાન લાગુ થઈ જવાના છે. આવનારી 3 જુલાઈ 2024થી ત્રણેય કંપનીઓ પોતાના નવા રિચાર્જ પ્લાન લઈને આવશે. તો હવે તમારે રિચાર્જ કરાવવું મોંઘું થઈ જશે. ત્યાર પછીના મિત્રો સમાચાર, આજે અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગે ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરી. દક્ષિણ ગુજરાતમાં સાયક્લોનિક સર્ક્યુલેશન સિસ્ટમ બન્યું છે, જેને કારણે ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. આજે 29 તારીખે નવસારી, વલસાડ, દાદરાનગર હવેલીમાં ભારે વરસાદની આગાહી કરી. તો આવતીકાલ 30 જૂનના રોજ ગાંધીનગર, અમદાવાદ, આણંદ, નવસારી, ખેડા, વલસાડ, દમણ, દાદરાનગર હવેલીમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. તો અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. ત્યારે ખેડૂતો માટે ખજાનો, ખેડૂતોનું વીજળી બિલ માફ કરવામાં આવ્યું, સૌથી મોટી જાહેરાત. મહારાષ્ટ્રની અંદર વિધાનસભા ચૂંટણી પહેલાં એકનાથ શિંદે મોટી જાહેરાત કરી હતી. ત્યારે મહારાષ્ટ્રમાં બજેટ રજૂ કરવામાં આવ્યું છે. આ બજેટની અંદર મોટા મોટા ફેરફારો થયા. સૌથી પહેલાં પેટ્રોલ ડીઝલના ભાવમાં ઘટાડો કરી નાખ્યો, એટલે મહારાષ્ટ્રની સરકારે મહારાષ્ટ્રની અંદર પેટ્રોલ ડીઝલ સસ્તું થઈ ગયું. બજેટ સત્રમાં જે જાહેરાત કરી હતી એમ 5 સભ્યોના પરિવારને દર વર્ષે 3 ગેસ સિલિન્ડર મફત મળશે. અને સૌથી મોટી જાહેરાત ખેડૂતોને રિઝવવા માટે કરી છે. ખેડૂતોના જે બાકી વીજળી બિલ હશે, તમામ વીજળી બિલ માફ કરવાની મોટી જાહેરાત કરવામાં આવી છે. તો ખેડૂતોના વીજળી બિલ માફ કરશે, સૌથી મોટી અત્યાર સુધીની જાહેરાત. ત્યાર પછીના મિત્રો સમાચાર, પીએમ કિસાન યોજનાને લઈને ખેડૂતોને મોટો ઝટકો લાગી ગયો છે. પીએમ કિસાન યોજનાની અંદર ખેડૂતોના નામ રદ કરી દેવામાં આવ્યા છે, ખેડૂતોને કાઢી નાખવામાં આવ્યા છે. આવા તમામ ખેડૂતોને હવે 2,000 રૂપિયાનો હપ્તો મળશે નહીં. તો રાજ્યની અંદર 2.62 લાખ ખેડૂતોને સહાય આપવાની યાદીમાંથી નામ રદ કરી દેવામાં આવ્યા છે. 2,62,000 ખેડૂતોને પીએમ કિસાન યોજનામાંથી નામ રદ કરવામાં આવ્યું છે. આ એવા ખેડૂતો હતા જે ઇન્કમ ટેક્સ રિટર્ન ભરતા હતા, એવા ખેડૂતો પણ લાભ લેતા હતા, એમને રદ કરવામાં આવ્યા. એવા ખેડૂતો જેના પતિ પત્ની બંને સહાય મેળવતા હતા, એને રદ કરવામાં આવ્યા. એવા ખેડૂતો હતા જેને પેન્શન મળતું હતું, એને પણ આ યોજનામાંથી કાઢી નાખવામાં આવ્યા છે. તો ખેડૂતોને મોટો ઝટકો લાગી ગયો. ત્યાર પછીના મિત્રો, પીએમ આવાસ યોજનાને લઈને મોદી સરકારે માસ્ટર પ્લાન ઘડી નાખ્યો છે. લોકોને ઘરનું ઘર મળે એ માટે આ વખતે માસ્ટર પ્લાન તૈયાર કરવામાં આવ્યો છે. કેન્દ્ર સરકારે ઘરનું ઘર યોજના અંગે એક માસ્ટર પ્લાન તૈયાર કર્યો છે, જેમાં આવતા મહિને કેન્દ્ર સરકારનું આપણું બજેટ રજૂ થવાનું છે. આ બજેટમાં આર્થિક રીતે જેટલા પણ નબળા વર્ગ છે, તમામ વર્ગ, નિમ્ન આવક એટલે કે નીચી આવક ધરાવતા તમામ જૂથ, મધ્યમ આવક ધરાવતા તમામ જૂથ, આ તમામ લોકોને પરવડે એવા મોટા ફેરફાર આવાસ યોજનામાં કરવામાં આવશે. તો આવતા મહિને આપણું કેન્દ્ર સરકારનું બજેટ રજૂ થવાનું છે, એમાં પીએમ આવાસ યોજનામાં મોટા ફેરફાર કરવામાં આવશે, માસ્ટર પ્લાન ઘડવામાં આવ્યો છે. તો મોટા સમાચાર હતા. ત્યાર પછીના મિત્રો સમાચાર, ગરીબોને હવે 10,000 રૂપિયાની ભેટ, જનધન ખાતા યોજનાને લઈને મોટી જાહેરાત છે.
જો હજી તમે જનધન ખાતું નથી ખોલાવ્યું તો ખોલાવી લેજો, જેમાં ગરીબોને 10,000 રૂપિયાની ભેટ મળવા પાત્ર છે। ગુજરાતના દરેક ખેડૂતો, મજૂરો, મધ્યમ વર્ગના પરિવારો માટે ગુજરાત સરકારે રાહતના સમાચાર આપી દીધા છે। હવેથી જનધન ખાતામાં ખેડૂતો, મજૂરો અને મધ્યમ વર્ગના પરિવારોને 10,000 રૂપિયા સુધીનો બેંક ઓવરડ્રાફ્ટ, એટલે કે તમારા ખાતામાં એક પણ રૂપિયો ન હોય તો પણ તમને 10,000 રૂપિયા ઉપાડી શકશો। આ સૌથી મોટી જાહેરાત કરવામાં આવી છે। આની પહેલાં આ યોજનામાં 5,000 રૂપિયા તમે સહાય મેળવી શકતા હતા, ઉપાડી શકતા હતા, એના બદલે સહાયની રકમ વધારીને 10,000 રૂપિયા કરવામાં આવી છે। તો જે મિત્રોને ખાતામાં પૈસાની જરૂર હોય, પૈસા ન હોય, તો જનધન ખાતું ખોલાવી લો, જનધન ખાતામાં તમને 10,000 રૂપિયાની સહાય મળશે। તો ગરીબો માટે આ સૌથી મોટા સમાચાર। ત્યાર પછીના મિત્રો, સુકન્યા સમૃદ્ધિ યોજનાને લઈને મોટા સમાચાર આવી ગયા છે। નાણાં મંત્રાલયે એક નોટિફિકેશન બહાર પાડ્યું છે, જેમાં આ વખતે નાણાકીય વર્ષ 2024 અને 25નો બીજો ક્વાર્ટર, એટલે જુલાઈ મહિનાની 1 તારીખથી સપ્ટેમ્બર મહિનાની 30 તારીખ સુધી નાની બચત જેટલી પણ હશે, પીપીએફ યોજના, સુકન્યા સમૃદ્ધિ યોજના, આ તમામ થાપણો એવી ને એવી જ રાખવાની, એટલે કે એના એ જ દર રાખવાની મોટી જાહેરાત કરી છે। ગયા વખતે તમામ લોકોને ખ્યાલ હશે કે સુકન્યા સમૃદ્ધિ યોજનામાં જે 8% વ્યાજ મળતું હતું એને વધારીને 8.2% કરવામાં આવ્યું છે। તો આ વખતે પણ દરેક લોકોને 8.2%નું વ્યાજ સુકન્યા સમૃદ્ધિ યોજના હેઠળ મળશે। સૌથી મોટા રાહતના સમાચાર। એવી જ રીતના પીપીએફમાં તમારું ખાતું હોય તો એમાં 7.1%નું વ્યાજ મળશે। તો સુકન્યા સમૃદ્ધિ યોજનાને લઈને સૌથી મોટી જાહેરાત। ત્યાર પછીના મિત્રો સમાચાર, શૌચાલય બનાવવા માટે 12,000 રૂપિયાની સહાય સરકાર તરફથી મળશે। ભારતને સ્વચ્છ બનાવવા માટે ભારત સરકાર દ્વારા મફત શૌચાલય યોજના શરૂ કરવામાં આવી હતી। આ યોજના 2019 સુધી જ લાગુ કરવાની હતી, પરંતુ આનું લક્ષ્ય વધારી દીધું અને 2024 સુધી આને લંબાવી દીધું। તેથી હવે તમામ લોકો શૌચાલય બનાવવા માટે 12,000 રૂપિયા મેળવી શકશે। ભારતને પ્રોત્સાહન આપવા માટે જે સ્વચ્છ ભારત અભિયાન હતું એને આગળ વધારવા માટે હવે મફત શૌચાલય યોજના, એટલે કે શૌચાલય બનાવવા માટે 12,000 રૂપિયાની સહાય મળશે। ત્યાર પછીના મિત્રો સમાચાર ઉપર નજર કરીએ તો અંબાલાલ પટેલ દ્વારા મોટી આગાહી કરવામાં આવી છે। હવે રાજ્યમાં 104% વરસાદ પડવાનો છે, કૂવા છલકાઈ જશે એવી મોટી આગાહી અંબાલાલ પટેલ દ્વારા કરવામાં આવી। આ વખતે 104% ઉપર ચોમાસું રહેવાનું છે, ખાસ કરીને ગુજરાત માટે ખૂબ સારા સંકેતો કહી શકાય। આ વખતે નર્મદા નદીના પાણીમાં નીરની આવક વધવાની છે, જળાશયોમાં પાણી ભરાઈ જશે, કૂવા છલકાઈ જશે, નદી નાળા છલકાઈ જાય એવી મોટી આગાહી અંબાલાલ પટેલે કહી દીધી છે। કારણ કે 2024નું ચોમાસું ગુજરાત માટે ખૂબ સારું રહેવાનું છે અને આ વખતે 104% કરતાં પણ વધુ વરસાદ થાય એવી મોટી આગાહી અંબાલાલ પટેલ દ્વારા કરવામાં આવી છે। તો ખૂબ મોટા સમાચાર। ત્યાર પછીના મિત્રો સમાચાર, વિદ્યાર્થીઓને 50,000 રૂપિયાની સહાય મળવાની છે। બે યોજના, નમો લક્ષ્મી યોજના અને નમો સરસ્વતી યોજનામાં ફોર્મ ભરાવવાના શરૂ છે। ગુજરાત સરકાર દ્વારા ધોરણ 9 થી 12 સુધીની તમામ વિદ્યાર્થિનીઓ માટે નમો લક્ષ્મી યોજના શરૂ કરી, જેમાં વિદ્યાર્થીઓને 50,000 રૂપિયાની સહાય મળશે। આ યોજનામાં હજી પણ રજીસ્ટ્રેશન કરાવવાનું શરૂ છે, ફોર્મ ભરાવવાનું શરૂ છે, તો ભરી લેજો। અત્યાર સુધીમાં 4,00,000 વિદ્યાર્થીનીએ નમો લક્ષ્મી યોજનામાં ફોર્મ ભર્યું છે। એવી જ રીતના નમો સરસ્વતી વિજ્ઞાન સાધના યોજના પણ ધોરણ 11 અને ધોરણ 12ના વિદ્યાર્થીઓ માટે લાગુ કરવામાં આવી છે। ખાસ કરીને ધોરણ 11 અને ધોરણ 12માં સાયન્સ વિષય જે વિદ્યાર્થીઓ પસંદ કર્યો છે એના માટે નમો સરસ્વતી યોજના સરકાર દ્વારા બહાર પાડવામાં આવી છે, જેમાં 10 મહિના માટે દર મહિને 1,000 રૂપિયા ખાતામાં નાખવામાં આવશે અને અત્યાર સુધીમાં નમો સરસ્વતી યોજનામાં 37,000 વિદ્યાર્થીઓ રજીસ્ટ્રેશન પણ કરાવી નાખ્યું છે। તો વિદ્યાર્થીઓને 50,000 રૂપિયાની સહાય ફોર્મ ભરાવવાના શરૂ। ત્યાર પછી મિત્રો, નાના બાળકો માટે રેલવે વિભાગ દ્વારા ટિકિટને લઈને મોટી જાહેરાત કરવામાં આવી છે। જો તમારા બાળકની ઉંમર 5 વર્ષથી 12 વર્ષની હોય તો હવે રેલવે ટિકિટ વિભાગે એક નવો નિર્ણય લાગુ કર્યો છે। જો તમારે તમારા બાળક માટે સીટ જોતી નથી તો તમારે અડધી ટિકિટ લેવાની છે, પરંતુ જો તમારે તમારા બાળક માટે પણ સીટ જોતી હોય
તો તમારે ફરજિયાત આખી ટિકિટ કન્ફર્મ કરવાની રહેશે. ભલે 5 વર્ષથી 12 વર્ષનું બાળક હોય તો પણ આખી ટિકિટ ખરીદવી પડશે. આ સૌથી મોટા રેલવે વિભાગ દ્વારા નિર્ણય કરવામાં આવ્યો છે. તો મિત્રો, આ હતા આજના મુખ્ય સમાચાર. આજના સમાચાર દરેક મિત્રો માટે ખૂબ અગત્યના રહ્યા છે, ખૂબ કામના લાગ્યા છે. તો મિત્રો, વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરી દેજો, તમારા મિત્રોને ફેસબુક ગ્રુપમાં વોટ્સઅપ ગ્રુપમાં અત્યારે મોકલી દેજો. આજ માટે વિદાય લઈએ છીએ. જય જવાન, જય કિસાન.